બારના વિદ્યાર્થી મિત્રો ગુણ વિષયમાં પ્રકરણ 10 વૈશ્વિક સમસ્યાઓ કે વિશ્વની જે સમસ્યાઓ છે એ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં એટલે કે ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોવાની છે તો આવતીકાલે આપણે જળ પ્રદૂષણ વિશે ચર્ચા કરી કે જળ એ જીવન છે જળ વગર માણસનું જીવન શક્ય નથી ખોરાક વગર તો એ બે દિવસ નીકળી પણ જાય પણ પાણી વગર એક દિવસ જ માનમાં નીકળે પણ પાણી વગર તો ચાલે નહીં હવા પછી બીજી કોઈ જરૂરિયાત હોય તો પાણી છે તો કાલે આપણે જળ પ્રદૂષણ વિશે તો ચર્ચા કરી આજે આપણે જોઈએ કે જળ પ્રદૂષણથી કેવા પ્રકારની અસરો થાય છે તો આજે જળ પ્રદૂષણની જે અસરો છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે જળ આધારિત જે જીવસૃષ્ટિ છે કે જળ આધારિત જે જીવસૃષ્ટિ નભે છે એના જે જીવનચક્રમાં ખલેલ પડે છે એટલે કે જે દરિયાઈ જીવો છે નદીની અંદર જે જીવો રહેતા હોય છે માછલા હોય છે પાણી જે જીવો છે તો એના જીવનચક્રમાં ખલેલ પડે છે પાણી દૂષિત પાણી દૂષિત પાણી સાગરમાં જાય એટલે કે સમુદ્રમાં જાય નદીમાં જાય તો એના જીવન ઉપર માઠી અસર પડે અને ઘણા બધા જે જીવ આધારિત જે જીવસૃષ્ટિ છે એના મૃત્યુ પણ થાય છે મરી પણ જાય છે અથવા એના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પણ પડે છે આજે મોટા જળાશય કે નદીમાં આવા દૂષિત પાણી જે આવા દૂષિત પાણી ખલાવવા આવે છે એના કારણે શું થાય છે અનિચ્છનીય કે આપણે જેની જરૂર નથી એમાં જૈવિક અને અજૈવિક દ્રવ્યથી કીટકોનો ઉપદ્રવ થાય છે કેવા જૈવિક અને અજૈવિક કે અમુક એવી વનસ્પતિ હોય કે જેની જરૂર નથી એવા અજૈવિક વનસ્પતિઓ અથવા જૈવિક કીટકો એનો ઉપદ્રવ વધી જાય છે એટલે કે અમુક પ્રકારના જીવાતો અમુક પ્રકારના ઈયળો એનો ઉપદ્રવ પણ વધી જાય છે કેમ કે ખરાબ પાણી સતત નદીમાં ઠાકવામાં આવે કેમ કે ગામનું જે ગટરનું પાણી છે ક્યાં જતું હોય છેલ્લે ભૂંગળું નદીમાં જતું હોય તો એ નદીમાં ખરાબ પાણી જાય જ રાખે તો ઘણીવાર એટલી બધી નદી દૂષિત થઈ જાય તો આવા જે આપણે જેની જરૂર નથી અનિચ્છનીય કીટગણોનો ઉપદ્રવ એટલો બધો વધી જાય છે વિવિધ પ્રકારના પાણીજન્ય રોગો પણ થાય છે કે પાણીજન્ય રોગો દૂષિત પાણીથી ફેલાય છે કે આવું જે ખરાબ પાણી દૂષિત પાણી પીવામાં આવે તો એનાથી ઘણીવાર ઝાડા ઉલટી કૃમિ એટલે કે આપણા પેટની અંદર જે જીવાતો થાય એવા રોગો પણ વધી જાય છે કેમ કારણ કે ઘણીવાર નદીનું પાણી જે ગરમીનું પાણી આવતું હોય પીવા માટે તો એની અંદર પાછું ગટરનું પાણી દૂષિત પાણી જતું હોય તો એ દૂષિત પાણીથી ઘણા બધા પાણીજન્ય રોગ પણ થાય છે આપણે એના પછી જોઈએ કે દૂષિત જળાશયો માછલા અને અન્ય જીવો ઉપર એના જીવન ઉપર માઠી અસર પડે છે કે આ જે જળાશયોમાં દૂષિત પાણી જાય છે પછી નદી હોય અથવા કોઈ સરોવર હોય તો જે અંદર જે જીવો વસે છે એટલે કે જે માછલાઓ છે બીજા અન્ય જીવો છે તો એના જીવન ઉપર માઠી અસર પણ પડે છે અને જે માછલાઓનો જે લોકો ખોરાકનો ઉપયોગ કરે છે એક ખોરાકનો ઉપયોગ કરે છે તો એના કારણે લોકો બીમારીનો ભોગ પણ બને છે લોકો બીમાર પણ પડે છે કારણ કે દૂષિત પાણી છે એનાથી જે દૂષિત પાણી છે જે માછલાઓને એ પાણી પીવે છે તો એ પછી એ માછલાઓને લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ઘણા બધા લોકો ખોરાકનો ઉપયોગ કરતા જ હોય તો એનાથી જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ લોકો બીમારીનો ભોગ પણ બને છે એના પછી આપણે અસર જોઈએ તો જળ સપાટી પરના જળને દૂષિત કરવાની સાથે સાથે જમીનમાં ઉતરીને ભૂમિગત જળની ગુણવત્તા પણ ઘટાડે છે કે આ દૂષિત પાણી છે એ ઘણીવાર ભૂમિગત જળ એટલે કે જમીનની નીચે ઉતરેલું પાણી એને ભૂમિગત જળ કહેવાય તો આ દૂષિત પાણી છે એ શું થાય ધીમે ધીમે જે જમીનનું નીચે પણ ઉતરે છે તો જમીનની નીચે જે પાણી છે એને પણ દૂષિત કરે છે તો એ દૂષિત પાણી છે તો એનાથી જે જમીનની ગુણવત્તા બગડે છે એનાથી જે જમીન છે એની ગુણવત્તા એની ક્વોલિટી ખરાબ થઈ જાય છે અને એવું જ દૂષિત પાણી એવું દૂષિત પાણી જો પાકને પીવડાવવામાં આવે તો પાકને પણ નુકસાન થાય છે પાકને કઈ રીતે પીવડાવે તો બોર દ્વારા અથવા કુવા દ્વારા એ જે પાણી છે એનાથી સિંચાઈ કરવામાં આવે એટલે કે પાકમાં પીવડાવવામાં આવે તો એ પાક પણ ખરાબ થાય છે અને આનું નુકસાન આનું જે ભૂમિગત જળનું નુકસાન તો આવનારી પેઢી આવનારી પેઢીને પણ ભોગવવું પડે છે હવે એના પછી આપણે જોઈએ કે દૂષિત પાણીથી સિંચાઈ કરીએ તો ક્યારેક પાક નષ્ટ થાય છે હમણાં જ મેં વાત કરી કે આ ખરાબ પાણીથી સિંચાઈ કરવામાં આવે કે જે આ દૂષિત પાણી છે એનાથી સિંચાઈ કરવામાં આવે એટલે ભૂમિગત જળનું પાણી સિંચાઈ તરીકે એટલે પાકને પીવડાવવામાં આવે તો પાકમાં પણ પાકને પણ નુકસાન થાય છે ઘણીવાર પાક મળી જાય છે એના પછીની આપણે અસર જોઈએ કે દૂષિત પાણીથી પકવાતા શાકભાજી કે ફળો
વારંવાર દૂષિત દૂષકોની હાજરી નોંધાય છે કે આવું દૂષિત પાણીથી પકવાતા શાક ભાજી કે આવું ઘણી વાર આપણે ખબર છે કે નદીના કિનારે શાકભાજી ગણતર લોકો આવતા હોય તો આ જે દૂષિત પાણી છે એ પાકને પીવડાવવા આવે કે શાકભાજીને પીવડાવવામાં આવે તો એમાં દૂષકોની એટલે કે જે અમુક ખરાબ હોય હાજરી પાણીમાં નોંધાય છે. સંશોધન અનુસાર દૂષિત નદીઓના ભાઠામાં ઉગાડતા શાકભાજીની પેદાશોમાં અનેક ઝેરી દ્રવ્યો હોવાનું માલુમ પડે છે કે ઘણા બધા સંશોધન પછી એવું માલુમ પડ્યું છે કે નદીની કાંઠાની બાજુએ જમીન એટલે કે ભાઠાની જમીન નદીની કિનારાની જમીન હોય એને ભાઠાની જમીન કહેવાય તો એમાં શાકભાજી ઉગાડવામાં અથવા તરબૂચ આપણે ખબર જ છે કે તરબૂચ છે એ નદીના કિનારા આજુબાજુ જ એને ઉગાડવામાં આવતા હોય તો એમાંથી અમુક ઝેરી દ્રવ્યો જેવી ઝેરી દ્રવ્યો એમાં છે એવી હાલની હાજરી છે એવું માનવું પડ્યું છે અને સંશોધન પછી. તો મિત્રો આપણે જળ પ્રદૂષણની અસરો જોઈએ. આ જે જળ પ્રદૂષણ જે કરવામાં આવે એનાથી અનેક પ્રકારની અસરો થાય છે. હવે એના પછીમાં આપણે જોઈએ કે વાયુ પ્રદૂષણ. તો આપણે ખબર જ છે કે જળ કરતાં પહેલી કોઈ જરૂરિયાત હોય તો વાયુની હવાની છે. વાયુ વગર તો હવા વગર માણસનું જીવન શક્ય નથી. શુદ્ધ હવા અને સ્વસ્થ જીવન અત્યંત પાયાની જરૂર છે કે આપણે શુદ્ધ હવા અને સારી હવા મળવી આપણી મુખ્ય પાયાની જરૂરિયાત ગણે છે. ખોરાક વગર માણસ છે આપણે ખબર છે કે લાંબો સમય જીવી શકે પણ હવા વિના જીવનની કલ્પના કરી શકાય નહીં કે હવા વગર માણસનું જીવન શક્ય બને એવી કલ્પના કરી શકાય નહીં. ખોરાક વગર 2-3 દિવસ નીકળી જાય પણ હવા વગર તો માણસ જીવી શકે જ નહીં. ઉદ્યોગો વાહનો અને વિવિધ પ્રકારના ઇંધણોના વપરાશથી પર્યાવરણમાં જે વાયુનો ધુમાડો ફેલાય છે કે ઉદ્યોગો કે આપણે ખબર જ છે કે વસ્તી વધે આપણે ખબર જ છે કે આપણી સૌથી કોઈ મોટી સમસ્યા હોય તો વસ્તી વધારે છે. વસ્તી વધે એટલે રોજગારીનો પ્રશ્ન ઊભો થાય તો રોજગારી માટે ઉદ્યોગોનું પ્રમાણ દિવસે વધે. ઉદ્યોગોનું પ્રમાણ વધે એટલે ઉદ્યોગોમાંથી જે ઝેરી ધુમાડો છે એ બહાર નીકળે એટલે શું કરે પર્યાવરણ પ્રદૂષણ કરે અને એની સાથે સાથે આપણે ખબર જ છે કે હાલમાં જે વાહનોનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. વાહનોનું પ્રમાણ વધ્યું છે તો વાહનોમાંથી પણ આવો ઝેરી ધુમાડો નીકળે છે તો એ પણ પર્યાવરણને દૂષિત કરે છે. તેના પરિણામે વાતાવરણ દૂષિત થાય છે. એના પરિણામે આખું વાતાવરણ દૂષિત થયું છે, ખરાબ થયું છે. માનવીની આધુનિક થવાની ગેરછા કે માણસે દિવસે દિવસે આધુનિક થવું છે એની આધુનિક થવાની ગેરછા એટલે કે આધુનિક થવાની ઈચ્છા. આધુનિક કેવી રીતે થાય કે માણસો દિવસે દિવસે ભૌતિક સગવડો વધારતો જાય છે એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનોનું પ્રમાણ વધતું જાય છે. ટીવી ફ્રીજ એસી તો આમાંથી ઝેરી વાયુ નીકળે છે. જે સૌથી વધારે એસીમાંથી તો સૌથી વધારે ક્લોરો કાર્બન નીકળે છે તો એ પણ શું કરે છે એ પણ હવાને દૂષિત કરે છે એ પણ પર્યાવરણ દૂષિત કરે છે. વાતાવરણમાં આપણે ધ્વનિ પ્રવાહી અને વાયુ સ્વરૂપે કચરો અવિરત પ્રમાણે ઠાલવતા જાય છે કે હવાની અંદર વાયુ ધ્વન કચરો પછી વિવિધ પ્રકારનો કચરો આપણે વાતાવરણની અંદર ઠલવતા જ રહ્યા છીએ. છેલ્લા 50 વર્ષોમાં અશ્મિભૂત ઇંધણોનો વધતા જતા વપરાશથી હાલમાં સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ જેવી અશુદ્ધિઓ મોટી માત્રામાં વાતાવરણમાં ભળે છે કે આ છેલ્લા 50 વર્ષની અંદર તો આ ઝેરી વાયુનું પ્રમાણ વાતાવરણમાં ખૂબ વધી રહ્યું છે. તેમાં જોઈએ કે સલ્ફર ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ છે એવી અશુદ્ધિઓ દિવસે દિવસે વાતાવરણમાં વધી જાય છે. આ વાતાવરણમાં ભળે છે એનાથી આપણે પણ આપણે હવા આપણે લઈએ છીએ એનાથી પણ આપણે ઘણા બધા રોગ થાય છે. તો મિત્રો આપણે અત્યારે વાયુ પ્રદૂષણ વિશે પણ વાત કરી અને એના પહેલાં જળ પ્રદૂષણની અસરો કેવા પ્રકારની અસરો છે એના વિશે પણ ચર્ચા કરી. આના પછીના આગલા લેક્ચરમાં આપણે વાયુ પ્રદૂષણની અસરો કેવા પ્રકારની અસર છે એના વિશે ચર્ચા કરીશું.